આપે ચૂંટણીલક્ષી કામગીરી હાથ પર લીધી છે, જેના ભાગરૂપે 100થી વધારે પૂર્ણકાલીન વિસ્તારકોને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં મોકલેલા છે, જેમાં હાલની રાજકીય અને સામાજિક સ્થિતિ, સરકારની યોજનાઓ પહોંચી કે નહીં તેનો રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. સાથે ધારાસભ્યની કામ કરવાની પદ્ધતિ, લોકપ્રિયતા સહિતના મુદ્દાઓ અંગે લોક મેળવડો અને તેનો રિપોર્ટ આપવાનું પણ કહેવામાં આવ્યું છે, જેમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. રાજ્યના હજી પણ ઘણા વિસ્તાર એવા છે કે જેમાં લોકોમાં ભાજપ સામે નારાજગી છે, ત્યારે સરકારી યોજનાઓનો લાભ નથી મળી રહ્યો અને સાથે અનેક વિસ્તારમાં ધારાસભ્યો સામે પણ લોકોની નારાજગી હોવાનું સામે આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તા હંમેશામાં ભારતીયની સેવા કરવા માટે તત્પર હોય છે. ભારતીય જનતા પાર્ટી સમય સમય પર પોતાના કાર્ય વિસ્તાર માટે અલગ અલગ યોજનાઓ બનાવતી હોય છે. એમાંની એક યોજના એટલે વિસ્તારક યોજના. માનનીય પાટીલ સાહેબ, માનનીય રત્નાકરજી અને માનનીય ભાર્ગવભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ પ્રદેશની અંદર વિસ્તારક યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે. વિકલ્પકાલીન વિસ્તારક યોજના નિશ્ચિત થઈ, જેમાં પ્રદેશના 12,000 જેટલા શક્તિ કેન્દ્રો ઉપર પાર્ટીના કાર્યકર્તાઓએ 3 દિવસ સુધી પ્રત્યેક પ્રદેશના 50,000 બૂથ સુધી પ્રવાસ કર્યો. એક પ્રકારે પ્રદેશના 110 જેટલી વિધાનસભામાં એ પ્રદેશના મુખ્ય કાર્યકર્તાઓ મળી અને વિધાનસભાઓ નિશ્ચિત કરી હતી. 110 વિધાનસભા ઉપર 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાન કાર્યકર્તાઓ પૂર્ણકાલીન વિસ્તારક તરીકે કામમાં જોડાયા છે. મે મહિનાથી છેલ્લા 2.5 મહિનાથી આ કાર્યકર્તાઓ પોતાના વિધાનસભા ક્ષેત્રમાં શક્તિ કેન્દ્ર બૂથોનો પ્રવાસ કરી રહ્યા છે અને સ્થાનિક કાર્યકર્તાઓ જે પાર્ટીનું સતત કામ કરતા હોય છે એ બધા સાથે કભે ખભા મિલાવી અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીની અંદર ભવ્ય વિજય મળે એ માટે, મા ભારતીને બનાવો એવો પહોંચાડવા માટે સૌ કાર્યકર્તાઓ એ તન મન ધનથી કામે લાગેલા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જામનગર જિલ્લામાં લંપી વાયરસની સ્થિતિનું